आईपीएल की हर खबर हर विश्लेषण सिर्फ स्पोर्ट्स तक पर। अभी डाउनलोड कीजिए स्पोर्ट्स तक ऐप। વલસાડમાં ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. જિલ્લાની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાં એક મહિલા શિક્ષિકાને ગત શનિવારના રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, પરંતુ કોઈ પણ પ્રકારની જાણકારી આરોગ્ય શિક્ષણ વિભાગને ન મળતા સ્કૂલ ચાલુ રહી હતી. મંગળવારે આ મહિલા શિક્ષિકાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાની વાત મળતા પ્રશાસન વિભાગ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલને 7 દિવસ માટે બંધ કરવા માટેની નોટિસ આપવામાં આવી છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા સ્કૂલના સ્ટાફ અને શિક્ષકોનું ટેસ્ટિંગ અને સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ વલસાડ જિલ્લામાં 4 જેટલા એક્ટિવ કેસ છે, જેને લઈને હવે કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જિલ્લાની સ્કૂલમાં આ પ્રકારનો કેસ થયો હોય અને આરોગ્ય વિભાગને સ્કૂલના સંચાલન જાણ નહીં કરે તો કડક પગલાં લેવામાં આવશે. હાલ તો સ્કૂલને 7 દિવસ માટે બંધ કરવા શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે અને સ્કૂલ 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. 3 દિવસ પહેલાં હાલમાં ડિસોજા નામના જે શિક્ષકને કોરોના પોઝિટિવ આવ્યો હતો, અમને એમની ગઈકાલે સાંજે જાણ થઈ, એટલે તાત્કાલિક અમે એક્શન સ્વરૂપે અમને નોટિસ આપી છે આજે, અને આજથી અઠવાડિયા માટે 7 દિવસ માટે સ્કૂલ બંધ કરવાની પણ અમને નોટિસ આપી છે. અને આજથી એ લોકોએ નોટિસનો અમલ કર્યો છે અને 7 દિવસ માટે બાળકોને શાળામાં બોલાવવાના નથી. અને જે શિક્ષકો એમના સંપર્કમાં હશે તેમનો RT-PCR રિપોર્ટ અત્યારે હાલમાં ચાલુ છે, અને સમગ્ર સ્કૂલનું કેમ્પસને સેનિટાઈઝર કરવા માટે અમે સૂચના આપી. એ ટીચરે અમે પૂછતા માલુમ પડી કે એ ઓનલાઈન ક્લાસ લે છે, એટલે હાલમાં બાળકોના સંપર્કમાં નથી, એટલે કંઈ બાળકોને હાલમાં પ્રોબ્લેમ નથી. એમ SOPની ગાઈડલાઈન દરેક સ્કૂલોમાં હાલમાં તૈયાર જ છે, અને અમે જે મોનિટરિંગ કરીએ એની અંદર પણ અમે ગાઈડલાઈન જોઈએ છીએ, અને બાળકોની જે SOP ગાઈડલાઈન પ્રમાણે અત્યારે હાલમાં દરેક સ્કૂલમાં ચાલુ છે. કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે જો વિદ્યાર્થીઓને કોરોના થાય અને કોરોના પોતાનો વધુ ફેલાવો કરે તે પહેલાં આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવી ગયું છે. વલસાડથી કૌશિક જોશીનો અહેવાલ, ગુજરાત તક.